ધોરણ 11 નામના મૂળ તત્વો પ્રકરણ 6 પેટા નોંધો તો આ પ્રકરણના ગયા ભાગમાં આપણે જોયું કે જે ધંધામાં ધંધાકીય વ્યવહારોની સંખ્યા વધુ હોય ત્યારે વેપારી છે ઈ વ્યવહારો છે ઈ આમનોંધના ચોપડામાં વ્યવહારો લખતા નથી પરંતુ જે વ્યવહારો વારંવાર થતા હોય જેવા કે ખરીદી વેચાણ ખરીદ પરત વેચાણ પરત બેંક સાથેના વ્યવહારો રોકડ વ્યવહારો લેણી હુંડી દેવી હુંડીના વ્યવહારો તો જે વ્યવહારો વારંવાર થતા હોય એનો ચોપડો વેપારી છે એ અલગ રાખે છે એટલે કે આમનોના ચોપડાને વર્ગીકૃત કરવામાં આવે છે એટલે બધા વ્યવહારો વેપારી એક જ ચોપડામાં નથી લખતો આમનોના પણ આમનોના ચોપડાને વર્ગીકૃત કરી નાખે છે અને પછી જે વ્યવહારનો જે ચોપડો હોય તેમાં તે વ્યવહાર છે એ લખતો હોય છે તો જ્યારે ધંધાકીય વ્યવહારોની સંખ્યા વધુ હોય ત્યારે વેપારી મોટા ભાગે કયા કયા ચોપડા રાખતા હોય તે પણ આપણે ગયા ભાગમાં જોયું હતું જેને આપણે પેટા નોંધના પ્રકાર તરીકે આપણે ઓળખતા તો પેટા નોંધના પ્રકારમાં આપણે જોયું હતું કે રોકડનો ચોપડો અલગ રાખે રોકડ વ્યવહારો લખવા માટેનો પછી જોયું તો માલ અંગે નહીં પેટા નોંધોનો ચોપડો અલગ રાખે એમાં આપણે ચાર પેટા નોંધ જોઈ હતી પછી હુંડી અંગેના પછી ખાસ આમનો અંગ તો આવા બધા ચોપડા છે ટૂંકમાં વેપારીને જે વ્યવહારો વધુ થતા હોય એનો ચોપડો વેપારી અલગ રાખશે જે વ્યવહારોની સંખ્યા ઓછી હોય છે એનો ચોપડો અલગ રાખશે નહીં જે વ્યવહારોની સંખ્યા ઓછી હોય તે બધા એક જ ચોપડામાં લખશે જેને આપણે ખાસ આમનો તરીકે ઓળખતા હતા તો આ પેટા નોંધના પ્રકારમાં આપણે જે બીજો પ્રકાર હતો માલ અંગેની પેટા નોંધો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે તો માલ અંગેની પેટા નોંધ એટલે કે જ્યારે ધંધામાં માલ આવતો હોય અથવા તો માલ જતો હોય ત્યારે કયા કયા ચોપડાઓ પેટા નોંધ એટલે ટૂંકમાં એક પ્રકારનો અલગ ચોપડો તો કયા કયા પ્રકારના અલગ અલગ ચોપડા રાખવામાં આવે છે માલ અંગેના તો મોટા ભાગે માલ અંગેના ચાર પ્રકારના ચોપડાઓ ચાર પ્રકારની પેટા નોંધ રાખવામાં આવે છે એક ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત અને વેચાણ પરત ચાલો હવે ખરીદ નોંધ તો ખરીદ નોંધ એટલે કે એમાં જ્યારે ઉધારમાં માલ ખરીદવામાં આવે વેપારી પાસેથી ત્યારે જે વ્યવહારો થાય તે બધા ખરીદ નોંધમાં લખવામાં આવે છે અને ખરીદ નોંધના મુખ્ય બે પ્રકાર છે આવો પણ પ્રશ્ન એક માર્કમાં આવી શકે એવી જ રીતે વેચાણ નોંધના પણ આ બે જ પ્રકાર છે તો ખરીદ નોંધના મુખ્ય બે પ્રકાર છે સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ સાદી ખરીદ નોંધ એટલે આપણે અહીંયા દાખલો ગણવાનો છે એના નમૂનો પણ આપણે દોરેલો છે કે સાદી ખરીદ નોંધ એટલે રકમનું ખાનું એક જ હોય એમાં અલગ પેટા ભાગ પડતા હોય નહીં અને ખાનાવાળી ખરીદ નોંધ એટલે આ રકમના ખાનામાં અલગ અલગ પ્રકારના ભાગ પડતા હોય તો ખાનાવાળી ખરીદ નોંધના પાછા બે ભાગ પડે એક માલના ખાનાવાળી ખરીદ નોંધ અને એક માલ અને ખર્ચના ખાનાવાળી ખરીદ નોંધ જેના વિશે આપણે આવતા ભાગમાં વિગતવાર જોવાનું છે તો માલના ખાનાવાળી ખરીદ નોંધ એટલે કે આપણે કોઈ વસ્તુનો જ્યારે વેપાર કરતા હોય ત્યારે આપણે ઘણી વખત એક જ વસ્તુનો વેપાર નથી કરતા ઘણી બધી ચાર પાંચ વસ્તુનો વેપાર કરતા હોઈએ છીએ એટલે ચાર પાંચ વસ્તુનો જ્યારે વેપાર કરતા હોય ત્યારે આપણે ચાર પાંચ વસ્તુ ખરીદતા હોઈએ છીએ તો જેટલી વસ્તુ ખરીદતા હોય તો માલના ખાનાવાળી જેટલા માલ આપણે ખરીદતા હોય દાખલા તરીકે ટેબલ ખુરશી આ બે વસ્તુનો ધંધો કરતા હોય આપણે તો માલના ખાનામાં ટેબલ અને ખુરશી બે ભાગ પડે રકમના ખાનામાં આપણે બે ભાગ પાડવાના ટેબલ અને ખુરશી એવી રીતે ખેલાયો અને ખાનાવાળી ખરીદ નોંધમાં એક બીજો ભાગ પડે છે માલ અને ખર્ચના ખાનામાં એટલે એમાં માલનું પણ ખાનું આવે જે વસ્તુનો આપણે ખરીદતા હોય વેપાર કરતા હોય એનું પણ ખાનું આવે અને ખરીદી વખતે જે જે ખર્ચા થતા હોય મજૂરી છે રેલવેનો છે તો એ બધા ખર્ચાઓના ખાના પણ આવે ખ્યાલાયો એટલે એ બધા ભાગ છે આ રકમના ખાનામાં જ પડે છે આ જે આગળના ચાર ભાગ છે તારીખ વેપારીનું નામ આવક ભરતિયા નંબર અને ખાતા વહીવટ નંબર આમાં કોઈ ફેર પડતો નથી ખ્યાલાયો
સાદી ખરીદ નોંધ હોય, માલના ખાના વાળી હોય કે માલ અને ખર્ચના ખાના વાળી ખરીદ નોંધ હોય, તો એ આમાં પેટા ભાગ પડે છે રકમના ખાના. આ લોના ચાર ખાના છે એમના એમ છે. ખ્યાલ તો હવે આપણે આ ભાગમાં ખરીદ નોંધ વિશે અને એમાં પણ સાદી ખરીદ નોંધ વિશે ચર્ચા કરી અને એનો એક આપણે દાખલો ગણીએ. તો ખરીદ નોંધ, તો આ એક ખાસ યાદ રાખજો કે ખરીદ નોંધ બીજા કયા નામે ઓળખાય, તો કે જમા નોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ખરીદ નોંધમાં કયા વ્યવહાર લખાય, આ એક ખાસ યાદ રાખી લેવાનું. ખરીદ નોંધમાં ફક્ત ઉધાર માલની ખરીદીના જ વ્યવહારો આવે. એટલે આપણે વ્યવહાર જે આપણને રકમ આપ્યો હોય એમાં જોવાનું કે ઉધાર વ્યવહાર છે અને માલનો જ છે, તો જ આપણે લખવાનો ખરીદ નોંધમાં, નહીતર લખવાનો નહીં. આ એક ખાસ યાદ રાખવાનું. રોકડ વ્યવહાર હોય છે એ રોકડના ચોપડામાં, એટલે કે રોકડ બિલમાં લખાય છે. ખ્યાલ આવ્યો? એટલે આમાં કયા વ્યવહારો લખાય છે, ફક્ત ઉધાર માલની ખરીદીના જ વ્યવહારો છે ખરીદ નોંધમાં આવે, બીજા કોઈ વ્યવહારો આવે છે નહીં. આપણે રકમમાં ઘણી વખત વધારાના પણ વ્યવહારો આપ્યા છે, મિલકતના, રોકડ ને એવા બધા, તો બીજા વ્યવહારો લખવાના નહીં. હવે ખરીદ નોંધ કેવા પ્રકારની હોય, નમૂનો કેવો હોય, ફોર્મેટ કેવું હોય તે જોઈએ. તો એનું ફોર્મેટ આ પ્રમાણેનું હોય, શ્રી જે તે ધંધાનું નામ, માલિકનું નામ આપ્યું હોય તો માલિકનું નામ, શ્રી સુરેશની ખરીદ નોંધ, એનું ફોર્મેટ જોઈ લઈએ. પહેલાં તારીખ આવે, પછી આપણે કોની પાસેથી માલ ખરીદવાનો હોય, તો કે વેપારી પાસેથી. એટલે ફોર્મેટ ગોખવા જેવું નથી, સમજો એટલે યાદ રહી જશે. તો પહેલા તારીખ આવે, પછી વેપારી પાસેથી માલ ખરીદવાનો હોય, વેપારીનું નામ, પછી આપણે માલ ખરીદવી એટલે બિલ આવે. ખ્યાલ આવ્યો? બિલ આવે એટલે કયા નંબરનું બિલ આવ્યું, એ બિલનો નંબર લખવાનો, એટલે કે આવક ભરતીયા નંબર. પછી ખાતા નંબર, ખાતા વાયપાના નંબર, અને છેલ્લે રકમ. ખ્યાલ આવ્યો? અને મોટા ભાગે આપણે ખાતા વાયપાના નંબરમાં કાંઈ આવતું નથી, આપણે આમ નંબર પણ જોઈએ છે. તો આવક ભરતીયા નંબર આવ્યો હોય તો આપણે લખવાનો નહીં, તે લખવાનો નહીં. ખ્યાલ આવ્યો? તો આ પ્રકારનું સાદી ખરીદ નોંધનું આ ફોર્મેટ છે. ખ્યાલ આવ્યો? હવે આપણે આ ફોર્મેટમાં દાખલો આપણને આપ્યો હોય તો કઈ રીતે ગણવામાં આવે તેના વિશે આપણે ચર્ચા કરી. ચાલો સૌથી પહેલા ગણીએ સ્વાધ્યાયનો દાખલા નંબર ચાર. તમારી સમક્ષ એની રકમ છે કે નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. તો સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરવાની કીધી છે. તો સૌથી પહેલા આ રીતે સાત આઠ રીતનું ફોર્મેટ બનાવી નાખવાનું, ઉપર શીર્ષક લખી નાખવાનું શ્રી સુરેશની ખરીદ નોંધ. કયા વ્યવહારો આવે ખાસ યાદ રાખવાનું, ઉધાર માલની ખરીદીના જ વ્યવહારો ખરીદ નોંધમાં આવે, બીજા કોઈ આવે નહીં. વ્યવહારો ઓળખતા આવવું જોઈએ, જે આપણે બીજા પ્રકરણથી શીખેલા છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આપણું મેં કીધું હતું વ્યવહાર ઓળખતા આવવો પડે, રોકડ છે, ઉધાર છે, બેંકનો છે, કયો છે તે. ખ્યાલ આવ્યો? તો ચાલો હવે વાંચતા જઈએ. ઉધાર વ્યવહાર હશે, માલનો હશે, તો આપણે અહીંયા લખતા જઈશું, નહીં લખશું નહીં. ચાલો તારીખમાં આપણે લખી નાખશું 2015 ઓક્ટોબર. હવે એક એક તારીખ છે, આપણે વ્યવહારો વાંચતા જઈએ અને લખતા જઈએ. તો પહેલો વ્યવહાર છે 10,000 રૂપિયાનો માલ દીપક પાસેથી એક માસની શાખ પર ખરીદ્યો. તો જો પહેલો વ્યવહાર છે, આખો વ્યવહાર ઓળખતા વાળો, પણ ફક્ત નામ આવ્યું દીપક, તો ઉધાર વ્યવહાર છે, માલનો જ છે. ખ્યાલ આવ્યો? એટલે આવશે તો લખવાનું દીપક ખાતે. આમાં કોઈ પ્રશ્ન કઈ એવું કઈ પૂછવાનું આવતું નથી, સાવ સહેલા વ્યવહાર હોય છે અને સાવ સહેલા દાખલ હોય છે. ઉધાર વ્યવહાર છે, માલનો છે, એટલે આવશે. તો 1 તારીખ દીપક ખાતે, વેપારીના નામમાં બિલ નંબર આપ્યો નથી એટલે ડેશ, ખાતા વાયપાના નંબરમાં આપણને આપતા નથી એટલે ડેશ, અને રકમમાં 10,000. ચાલો ત્યાર પછી 3 તારીખ 20,000 રૂપિયાનો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો, બિલ નંબર 116. તો જો કયો વ્યવહાર છે પહેલા જોવાનો, ઉધાર વ્યવહાર છે, કેમ કે ફક્ત નામ આવ્યું સરદાર સ્ટોર્સ,
રોકડ શબ્દ મળ્યા ભર્યા ઉપાડ્યા ચૂકવ્યા એવો શબ્દ નથી એટલે એનો અર્થ કે ફક્ત નામ છે ઉધાર વ્યવહાર છે માલનો જ છે એટલે આવશે ખરીદવામાં તો લખશું ત્રણ તારીખ સરદાર સ્ટોર્સ ખાતે ભરતિયા નંબર છે 116 અને 20,000 રૂપિયાને 10% વેપારી વટો વેપારી વટો આપણને ખ્યાલ છે કે રોકડ વ્યવહાર હોય કે ઉધાર વ્યવહાર હોય બાદ થાય તો 20,000 માંથી 10% બાદ કરો એટલે 18,000 આપણે આવી ગયું વેપારી વટો બાદ કરો પછી જે આંકડો આવે એ સાચો ખરીદીનો અથવા વેચાણનો હોય ખ્યાલ આવ્યો કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો તો કે 18,000 20,000 નો નહીં ચાલો ત્યાર પછી 7 તારીખ 18,000 રૂપિયાનો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો તો જો 7 તારીખનો વ્યવહાર છે કયો છે રોકડ છે તો રોકડ વ્યવહાર ખરીદનો અંતમાં આવશે નહીં લખવાનો થતો નથી ચાલો ત્યાર પછી 15 તારીખ રાજેશને 20,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો એટલે આપણે રાજેશને ઓર્ડર આપ્યો કે 20,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવે મોકલી આપો તો આપણે ઓર્ડર આપ્યો છે એને એ માલ નથી આપ્યો આપણે કાંઈ પૈસા આપ્યા નથી એટલે કોઈ વ્યવહાર થયો નથી એટલે બિન આર્થિક વ્યવહાર છે એટલે બિન આર્થિક વ્યવહારનું નામું લખાય નહીં પણ આવશે નહીં ચાલો ત્યાર પછી 20 તારીખ 16,000 રૂપિયાનું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી 1 માસની શાખ પર ખરીદ્યું તો જો ફક્ત નામ આવ્યું વ્યાસ ફર્નિચર માર્ટ ઉધાર વ્યવહાર છે પણ મિલકતનો છે ફર્નિચરનો છે તો ફર્નિચરની મિલકત કહેવાય તો ખરીદવામાં વ્યવહાર આવે નહીં કેમ કે અહીં કયો વ્યવહાર આવે ઉધાર હોવો આપણે કોના માલના જ હોવો આપણે તો આ વ્યવહાર ઉધાર છે પણ માલનો નથી મિલકતનો છે એટલે આવશે નહીં ચાલો ત્યાર પછી 21 તારીખ રાજેશે ઓર્ડર મુજબનો માલ હવે આપણને મોકલી દીધો આપણે જે 15 તારીખે ઓર્ડર આપ્યો તો રાજેશને 20,000નો માલ 10% વેપારી વટાવે મોકલવાનો એ રાજેશે હવે આપણને મોકલી દીધો અને રેલવે નોરના એટલે કે રેલવેના ભાડાના 1,000 રૂપિયા બિલમાં ઉમેરી દીધા અને 1,000 રૂપિયા ઉમેરીને 350 નંબરનું બિલ છે આપણને મોકલી દીધું તો હવે આર્થિક વ્યવહાર થઈ ગયો તો જો આખો વ્યવહાર ઉધાર છે ફક્ત નામ છે રાજેશ અને માલનો વ્યવહાર છે ઉધાર અને માલનો વ્યવહાર છે એટલે આવશે તો લખશું આપણે 21 તારીખ રાજેશ ખાતે રકમમાં કઈ રીતે લખવાનું તો કે 20,000 નો માલ હતો 10% વેપારી વટાવે 20,000 માંથી 10% બાદ કરો એટલે 18,000 આવશે એ માલના આવશે અને પ્લસ મજૂરી અને પ્લસ 1,000 રૂપિયા રેલવે નો લાયો એટલે ટોટલ કેટલા રૂપિયા થાય છે 19,000 રૂપિયા નો માલ આપણે રાજેશ પાસેથી ખરીદ્યો અને બિલ નંબર આપણને 350 ચલાયો આ રીતે કોઈ ખર્ચા બિલમાં ઉમેર્યા હોય તો આપણે રકમ આ રીતે ઉમેરી દઈશું અને દર્શાવશું ખ્યાલ આવે 18,000 નો માલ લીધો 1,000 રૂપિયા રેલવે નો લે ટોટલ 19,000 રૂપિયા આપણે રાજેશને દેવાના છે ચાલો ત્યાર પછી 24 તારીખ 14,000 રૂપિયાનો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો તો આ વ્યવહારમાં નામનો ઉલ્લેખ નથી ખ્યાલ આવ્યો તો નામનો ઉલ્લેખ ન હોય એટલે કયો વ્યવહાર ગણાય રોકડ વ્યવહાર ગણાય રોકડ વ્યવહાર આપણે ખરીદવામાં લખવાના છીએ નહીં રોકડ વ્યવહાર છે રોકડ મેળમાં લખવાના જે આના પછીનું પ્રકરણ છે તેમ ચાલો પછી 25 તારીખ નિલેશ પાસેથી 30,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અડધા નાણા ચેકથી આપ્યા તો આ વ્યવહાર જો 30,000 રૂપિયાનો માલ ખરીદ્યો 10% વેપારી વટાવે અને અડધી રકમનો ચેક આપ્યો અથવા અડધા રોકડા આપ્યો અથવા 25% રોકડા આપ્યો તો જ્યારે આવો વ્યવહાર હોય કે અડધો રોકડ હોય અથવા અડધો બેંકનો હોય અડધો ઉધાર હોય તો આપણે પૂરેપૂરો વ્યવહાર છે આખે આખો વ્યવહાર ઉધાર ગણી નાખવાનો ખ્યાલ આવ્યો એટલે આખે આખો વ્યવહાર ઉધાર છે એ માનીને આપણે હવે લખશું ખ્યાલ આવ્યો તો આખો વ્યવહાર ઉધાર છે એ માનીને લખશું એટલે ઉધાર વ્યવહાર છે અને માલનો વ્યવહાર છે ખ્યાલ આવ્યો એટલે આવશે ખરીદ નોંધમાં તો
125 તારીખ અંગ્રેજ ખાતે 30,000 રૂપિયાનો માલ 10% વેપારી હતા 10% બાદ કરો 30,000 માંથી એટલે 27,000 બિલ નંબર ને એવું કાંઈ ખોટું નથી એટલે ડેશ ચાલો ત્યાર પછીનો વ્યવહાર ચિરાગ પાસેથી 15,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો નાણા તરત જ ચૂકવી આપ્યા તો આખે આખો વ્યવહાર રોકડ છે તો રોકડ વ્યવહાર અહીંયા આવશે નહીં ચાલો ત્યાર પછી 30 તારીખ નીતિન પાસેથી 40,000નો માલ ખરીદ્યો બિલ નંબર 151 તો જો ફક્ત નામ છે નીતિન ઉધાર વ્યવહાર છે અને માલનો જ છે એટલે આવશે તો આપણે લખશું 30 તારીખ નીતિન ખાતે 151 બિલ નંબર ખાતા નંબર ખાતા વહીવટ નંબર આપણને આપતા નથી એટલે ડેશ અને રૂપિયા 40,000 લાયો આ રીતે પછી આપણે દાખલો પૂરો થાય પછી રકમમાં ટોટલ મારી દેવાનો પ્રેક લીધી દીજે બે ટોટલમાં એટલે 1,14,000 એની સામે લખી નાખવાનું કુલ ઉધાર ખરીદી એટલે આનો અર્થ શું થાય કે આખા ઓક્ટોબર મહિના દરમિયાન આપણે 1,14,000 રૂપિયાનો માલ ઉધારમાં ખરીદ્યો ચલાયો તો આ ખરીદ નોંધનો ચોપડો આપણે અલગ રાખવાનો આવી ગયો છે એટલે જ્યારે પણ આપણે ભવિષ્યમાં જોવું હોય કે આપણે ભૂતકાળમાં કોની કોની પાસેથી ઉધારમાં માલ ખરીદ્યો તો ખરીદ નોંધનો ચોપડો લ્યો એટલે તરત ખ્યાલ આવી જાય કે દીપક પાસેથી આપણે 10,000નો માલ ઉધારમાં લીધો સરદાર સ્ટોર પાસેથી આપણે 18,000નો માલ ઉધારમાં લીધો આમાં બીજા કોઈ વ્યવહારો વચ્ચે આવે નહીં એટલે ટાઈમ આમાં બગડશે નહીં અને ઝડપથી આપણને માહિતી મળશે ખ્યાલ આવ્યો એટલા માટે પેટા નોંધ રાખવામાં આવે છે તો આ રીતે થી ખરીદ નોંધનો દાખલો છે ગણવામાં આવે હવે આવતા ભાગમાં આપણે માલના ખાના વાળે ખરીદ નોંધ અને માલ અને ખર્ચના ખાના વાળે ખરીદ નોંધ કઈ રીતે તૈયાર કરવામાં આવે એના વિશે આપણે ચર્ચા કરીશું.